Sangani welcome you all in Saraswati group of education. Students, standard 4 subject English jeno chapter 1 che eno aaje apne part 3 no abhyas karva jai rahiya chhe. Part 1 ane part 2 ma apne shu sikhi gaya hum thoduk recap kari liye. First part ma apne bomb hati wake up atle vehla utho me tyare tumne samjhavelo કે વહેલા ઉઠવાના ક્યાં ક્યાં ફાયદાઓ છે. વહેલા ઉઠવાથી મન એકાગ્ર રહે છે, વાંચેલું લાંબા સમય સુધી યાદ રહે છે. સવારે વાંચેલું અને બપોરે વાંચેલુંમાં શું ફેર પડે? કે સવારે એક બે વાર જ વાંચવું પડે, ત્યારે બપોરે એ જ વસ્તુ ચાર પાંચ વાર વાંચો ત્યારે યાદ રહે. તો આ વહેલા ઉઠવાના ફાયદા વેકઅપ કોમમાં આપણે જોયા. પાર્ટ ટુ માં આપણે નેહાસ અલાર્મ ક્લોક, જેના લેખક છે ગિરિજા રાની અસ્થાના. ગિરિજા રાની અસ્થાના એક સારા એવા લેખિકા છે. તેણે બાળકો વિશે ઘણી બધી નોવેલો લખી છે, જેમ કે મિનુકા, ડર, એક દોસ્ત એક સાપ, લોટ કે ચૂહા ઘર કો આયા, વી આર ફ્રેન્ડ્સ અને નેહાસ અલાર્મ ક્લોક, એ પણ એમાંથી જ લેવામાં આવેલો છે. તો નેહાસ અલાર્મ ક્લોક પાર્ટ 2 માં આપણે જોયું કે નેહાને છે એ વહેલું ઉઠવું ગમતું નથી. તેને વહેલું ઉઠવું ગમતું નથી. પહેલા શું કરે છે? તો કે એલાર્મ માં 6 વાગ્યાનો એલાર્મ ગોઠવે છે. એલાર્મ 6 વાગે વાગે પણ છે, પોતે ચાદર ઓઢીને સૂઈ જાય છે અને એવું ઈચ્છે છે કે એલાર્મ ક્લોક તૂટી જાય તો, અને એવું પણ બને છે એલાર્મ ક્લોક તૂટી જાય છે. ત્યારબાદ કોણ જગાડે છે? તો કે બર્ડ્સ આવે છે, પક્ષીઓ આવે છે. ક્યાં આવે છે? એની વિન્ડો સીલ ઉપર. વિન્ડો સીલ એટલે મેં તમને કહેલું કે બારી હોય એની જે પાળી હોય એને સીલ કહેવાય, વિન્ડો સીલ. તો તે જગાડે છે નેહાને. ત્યારે નેહા એવું ઈચ્છે છે કે આ પણ ન હોય. તો ત્રીજી વ્યક્તિ કોણ આવે છે? તો કે સન રેઝ, સૂર્યના કિરણો જે વિન્ડો માંથી આવી અને સીધા કોના ફેસ ઉપર આવે છે? નેહાના ફેસ ઉપર. તે નેહાને જગાડે છે. તો નેહાને આ ત્રણ લોકો જગાડે છે. ચોથું, ત્યારબાદ ચોથું કોણ આવ્યું એના વિશે આપણે આ પાર્ટ 3 માં ચર્ચા કરવાની છે. આપણે સ્ટોરીનું એક્સપ્લેનેશન આગળ વધારીએ તે પહેલા થોડા ન્યુ વર્ડ્સ જોઈ લઈએ. સ્નોર્સ, સ્નોર્સ મીન્સ નસકોરા બોલાવવા. લાંબા સમય આપણે સૂતા હોય, નસકોરાનો બોલતા હોય, અવાજ આવતો હોય. ટીલ, ત્યાં સુધી. સ્લીપી હેડ, આપણે કહીએ ને કાં તો ઊંઘણસી છે, સાવ તો આખો દિવસ ઊંઘતો જ રહે છે, ઊંઘતી જ રહે છે વગેરે. એસ્કેપ, કોઈ બચાવ પ્રયોગતિ નહીં, આવે હવે કોઈ એના સિવાય રસ્તો નથી, એવું કહેવા માંગે છે એસ્કેપ. ઇમેજિન, કલ્પના કરવી. ઇમેજિન મીન્સ કલ્પના કરવી. ટેલ, કહેવું. આનું પાસ્ટ ટેન્સ થાય ટોલ, ટી ઓ એલ ડી. ત્યારબાદ હંગરી એટલે ભૂખ્યો. ઇનસાઇડ, અંદર. બેટર એટલે સારું. આ બેટર છે ત્યારે તમને થોડી ગ્રામેટિકલ વાત કરી દઉં કે આ બેટર છે એ કમ્પેરેટિવ ડિગ્રી છે. ડિગ્રીના ત્રણ પ્રકાર છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો બેટર છે એનું પોઝિટિવ શું થાય? તો કે ગુડ. પછી એનું કમ્પેરેટિવ બેટર છે, આનું સુપરલેટિવ થશે બેસ્ટ. મૂળ રૂપ હોય એને પોઝિટિવ કહેવાય. વિશેષણને છેડે ઈઆર લાગે ત્યારે કમ્પેરેટિવ થાય, અને વિશેષણ એટલે કે એક્ઝેક્ટિવને છેડે ઈએસટી લાગે ત્યારે સુપરલેટિવ થાય. અને લાસ્ટ વન છે રસ, એટલે ઝડપથી દોડીને જવું. સ્ટુડન્ટ્સ, નાઉ મૂવ ટુ પેજ નંબર 8. આપણે પાર્ટ 3 સ્ટાર્ટ કરી રહ્યા છીએ, સ્ટોરીનું આગળ એક્સપ્લેનેશન વધારી રહ્યા છીએ. નેહા સેઝ, ઓ માય આઈસ, નાઉ ઇટ ઇઝ ધ સન વેકિંગ ધ અપ, વાય કાન્ટ યુ લેટ મી બી. અરે આ તો સૂર્યના કિરણો મારી આંખ ઉપર આવી ગયા, શા માટે સૂર્યના કિરણો મારી આંખ ઉપર આવી ગયા, શા માટે એ પણ મને એકલો છોડતો નથી, શું કામ મને સુવા નથી દેતો. નેરેટર સેઝ, ઇવન ધીસ વિશ ઓફ નેહાસ કમ્સ ટ્રુ, નેહાની આ ઈચ્છા પણ હવે પૂરી થઈ. નેક્સ્ટ મોર્નિંગ ધ સન ઇઝ બિહાઇન્ડ ધ ક્લાઉડ, બીજી સવારે સૂર્ય છે એ ક્લાઉડ એટલે કે વાદળની પાછળ સંતાઈ ગયો. સો નેહા સ્નોર્સ ટિલ ધ હિયર્સ હર મધર્સ વોઇસ. સ્નોર્સ ટિલ, ક્યાં સુધી સ્નોર્સ ઊંઘતી રહે? ટિલ એટલે ત્યાં સુધી, જ્યાં સુધી એની માતાએ એને જગાડી નહીં ત્યાં સુધી નેહા છે એ
सूती रही। मदर सेज वेक अप स्लीपी हेड, स्लीपी हेड ऊंघन सी। अरे जाग ऊंघन सी, यू विल मिस द बस, तू बस चुकी जाइस। नेहा सेज ओ नो, व्हाई डज मदर हैव टू वेक मी अप। अबे अलार्म क्लॉक क्यों, बर्ड्स गया, सन पण गयो, तने इच्छा थी कि मने उठाने नहीं नेहा ने, तो अबे कौन उठाड़ आयो मैं नेहा ने वेक अप करवायो, एना मदर एनी माता खुद। तो नेहा कहे छे सामने मने कोई आ एकला नहीं छोड़ी देता। नैरेटर सेज देयर इज नो एस्केप नाउ, अबे नेहा पासे कोई बीजो रस्तो न तो उठवा सिवाय। नेहा गेट्स अप एंड गेट्स रेडी, नेहा उठे छे अने गेट्स अप એટલે ઉઠે છે એન્ડ ગેટ્સ રેડી, તૈયાર થાય છે। કેન યુ ઇમેજિન વોટ હેપન્સ ધ નેક્સ્ટ ડે, તમે કલ્પના કરો છો કે બીજા દિવસે શું બન્યું હશે। ઇમેજ એટલે કલ્પના કરવી, મગજમાં વિચારો દોડાવવા કે આમ કરીએ તો આમ થઈ જાય। નેહા વેક્સ અપ વિથ અ સ્ટાર્ટ, નેહા વેક્સ અપ વિથ અ સ્ટાર્ટ, અહીંયા સ્ટાર્ટ નો મતલબ થાય છે દિવસની શરૂઆત। दिवस की शुरुआत नेहा ने क्या रखा है स्टूडेंट्स, सवारे 6 વાગે। तो नेहा सवारे 6 વાગે એની જાતે જ વેકઅપ થઈ જાય છે। જાતે કઈ રીતે વેકઅપ થઈ જાય છે એ જોઈએ આપણે આગળ। હર વોચ સેઝ ઇટ ઇઝ 6 ઓક્લોક, એની ઘડિયાળ કહે છે કે અત્યારે સવારના 6 વાગ્યા છે। સી કોલ્સ આઉટ હર મધર, તે પોતાની માતાને બોલાવે છે। નેહા સેઝ માં હુ वेक मी अप टुडे, आजे मने कोने जगाड़ी। नैरेटर सेज मदर स्माइल, त्यारे माता मात्र स्माइल आपे छे नानू एवू। मदर सेज हु एल्स, यू ऑफ कोर्स, कोई नहीं बीजू, हु एल्स बीजू कौन, यू ऑफ कोर्स तू तारी जाते जुटी छो। नेहा सेज बट आई वाज स्लीपिंग, हाउ कुड आई, पण हूं तो सूती थी, हूं कई रीते मारी जात ने जगाड़ो। मदर सेज नाउ टेल मी व्हाई डू यू ईट योर लंच एवरी डे एट ऑन इन द आफ्टरनून, सा माटे तू बपोरे ज तारू बपोरनू भोजन ले छो, 11 વાગે નથી લેતી, સાંજે 4 વાગે નથી લેતી, આપણે 12:30 થી છૂટીએ 12:30 આપણે ઘરે પહોંચીએ તો 1:00 વાગે આપણે આપણું બપોરનું લંચ લઈએ છીએ, બરોબર। તો આપણે આપણું પેટ એમ કહે છે, આપણી જે શરીરની રચના કહે છે કે આપણને ભૂખ લાગી છે એટલે 1 વાગે આપણે જમી લેવું છે। રાત્રે 8:30 થાય ત્યારે પણ આપણને ભૂખ લાગે એટલે આપણે જમી લઈએ છીએ। 10:30 થાય એટલે આપણી આંખો ઘેરાવા લાગે એટલે આપણે ઊંઘી જઈએ છીએ। સવારે 6 વાગે એની મેળે જ આપણી આંખો ખુલી જાય છે અને આપણે જાગી જઈએ છીએ। તો આ એક શરીરની એક રચના છે, બરોબર। નેહાની માતા એને આ સમજાવે છે કે તું શા માટે તારું બપોરનું ભોજન બપોરે જ કરસ, રાતે કેમ નથી કરતી। નેહા સેઝ આઈ ફીલ હંગ્રી, કારણ કે મને ભૂખ લાગેલી હોય છે એટલે હું ભોજન કરું છું। મધર સેઝ વાય ડુ યુ સ્લીપ એટ 9 એવરી નાઈટ, દરરોજ રાત્રે 9 વાગે જ તું શું કામ સૂઈ જાય છે। નેહા સેઝ બીકોઝ આઈ ફીલ સ્લીપી, કારણ કે મને ઊંઘ આવે છે એટલા માટે। મધર સેઝ ધેર ઇઝ અ ક્લોક ઇનસાઇડ યુ વિચ ટેલ્સ યુ વેન ટુ ઈટ, વેન ટુ સ્લીપ એન્ડ વેન ટુ વેક અપ। આપણા શરીરની અંદર એક એવી ઘડિયાળ આવેલી હોય છે જે આપણને કહે છે, ટેલ્સ એટલે કહેવું, શું કહે છે આપણને, વેન ટુ ઈટ ક્યારે જમવું, વેન ટુ સ્લીપ ક્યારે સૂવું એન્ડ વેન ટુ વેક અપ અને ક્યારે ઉઠવું। આપણા શરીરની રચના હોય છે જે આપણને અંદરથી જેવું ફીલ કરાવે છે કે આપણને ભૂખ લાગી છે, આપણને હવે નિંદર આવે છે, આપણે હવે ઉઠી જવું જોઈએ, આપણે આ કાર્ય કરવું જોઈએ। આ શરીરની રચના જ આપણને આપણે એવી વસ્તુનું ફીલ કરાવે છે। નેહા સેઝ ઓ આઈ બેટર રશ નાઉ, હવે મારે ઝડપથી જવું જોશે, બેટર ટુ રશ નાઉ, રશ એટલે દોડીને જવું જોશે, નાઉ છે એ પ્રેઝન્ટ ટેન્સ છે, વર્તમાન પરિસ્થિતિ દર્શાવે છે। આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ ધ બસ, હવે મારે બસ ચૂકવી નથી, આજે તો મારે 12:30 સમયસર પહોંચી જ જવું છે। મધર સેઝ રિલેક્સ, કામ ડાઉન, ટુડે ઇઝ સન્ડે, રિલેક્સ થા, આજે રવિવાર છે। ન્યા સેઝ ઓ
न्याय कैसे हो रहे हैं। स्टूडेंट्स आई होप कि तुमने आ स्टोरी समझाई गई हसे। अब स्टोरी रिलेटेड थोड़ा क्वेश्चन करी लें। व्हाट टाइम डिड न्यास क्लॉक रिंग एवरी मॉर्निंग। दर रोज सवारे कितना वगे न्याय नो अलार्म क्लॉक वागतो तो यस 6 o'clock। व्हाट डिड द बर्ड सेज। बर्ड शू कहता था न्याय ने। सुई जवानू स्लीप ऑन वेक अप के प्ले। रमवानू कहता था सोवानू कहता था कि उठवानू तो यस वेक अप उठी जवानू कहता था। नेक्स्ट क्वेश्चन व्हाट इज इनसाइड यू दैट मेक्स यू गेट अप एट द सेम टाइम एवरी डे। तुम्हारी अंदर वो कई रचना छे कि जे तुमने अंदर थी कहे छे कि तुम्हारे सोवू जोए जमवू जोए उठी जवू जोए तो के अवर आईज एवू कहे छे नो अवर फीट नो तो कोण कहे छे एवू अवर बॉडी क्लॉक। अपनी बॉडी क्लॉक आपने कहे छे कि आपणे क्यारे कई वस्तु करवी। स्टूडेंट्स आ सेशन ना अंते एक वर्कशीट आपवामां आवशे जेमां एमसीक्यू हशे फिल इन द ब्लैंक्स हशे वन वन आंसर हशे जे तमारे एचडब्ल्यू एटले होमवर्क बुक मां गुड हेन्डराइटिंग साथे स्टैंडर्ड मेंशन करवानुं चेप्टर मेंशन करवानुं अने क्या वर्कशीट नंबर छे वर्कशीट नंबर 1 वर्कशीट 2 के वर्कशीट 3 तो आपणे आ वर्कशीट नंबर 3 आवशे जे गुड हेन्डराइटिंग थी तमारे फिल अप करवानी रहेशे। धन्यवाद। थैंक यू।